ગઈકાલનો સેશન પણ સારો રહ્યો. પહેલા દિવસે ખૂબ જ બોડી સંખ્યામાં બધા તાલીમાર્થી મિત્રોએ ભાગ ઉત્સાહભેર ભાગ લીધો અને છેલ્લે સુધી એ જોડાયેલા રહ્યા. પણ છેલ્લે છેલ્લે અમુક વિદ્યાર્થીઓ છે એ છોડીને જતા રહ્યા હતા. પણ મહેરબાની કરીને જો તમારા માટે અમે આટલી મહેનત કરતા હોઈએ તો છેલ્લે સુધી તમે આમાં ઉત્સાહભેર ભાગ લો અને સામેવાળી વ્યક્તિનો પણ ઉત્સાહ વધારો. બે દિવસ થયા આપણે અત્યારે તો સિસ્કો વેબેક્સના માધ્યમથી જોડાયેલા હતા. તમારો ઉત્સાહ જોઈ અને સંસ્થાએ પોતાનું લાયસન્સ વર્ઝન ઝૂમ એપ્લિકેશન લઈ લીધેલું છે, જે પૈસા ખર્ચીને તમારી અભ્યાસની ચિંતા કરે છે, જેમાં આપણે ઝૂમ એપ્લિકેશન આપણે અત્યારે પોતાનું આપણું ખરીદી લીધેલું છે, જેનાથી તમે આવતીકાલથી આ ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને આવતીકાલની આપણે અભ્યાસક્રમ શરૂ થશે એ ઝૂમના માધ્યમથી આપણે મળી શકીશું. ઝૂમ માધ્યમ છે એ ફેસબુક પેજ ઉપર પણ મૂકવામાં આવશે, યુટ્યુબ ચેનલ પણ છે આપણી મીરાંબિકા, યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એમાં પણ તમે લાઈવ જોડાયેલા રહી શકશો. તમારા અન્ય મિત્રો હોય તો એ મિત્રો પણ અમર્યાદિત સંખ્યામાં તમે એમાં પાર્ટિસિપન્ટ થઈ શકશો. કોઈ પણ તમારા મિત્રો હોય બીજી કોલેજના હોય અને જો એમને પણ આમાં જોડાવવું હોય તો આ યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા અને ફેસબુક પેજ દ્વારા લાઈવ જોઈ શકશે. કોઈ પણ જાતની સમય મર્યાદાનું બંધન નથી. હવે પહેલા એવું હતું કે 60 મિનિટ થાય ફરી પાછું આપણે લોગિન થવું પડે, પણ હવે આપણે એક વખત મીટિંગ શરૂ થયા પછી એ કન્ટિન્યુ ચાલુ રહેશે, એમાં સમયની કોઈ પાબંદી નથી. એટલે એમાં પણ આપણે સરસ મજાનો ફાયદો થયો છે. કન્ટિન્યુ આપણે જેટલા સમય સુધી અભ્યાસક્રમ ચાલુ રાખવો હોય એટલા સમય સુધી આપણે અભ્યાસક્રમ ચાલુ રાખી શકીશું. બીજી વધારાની ફેસિલિટી એ છે કે પહેલા તો અમે અહીંયા રેકોર્ડિંગ કરી શકતા હતા અને તમારે પછી જ્યારે જોઈએ ત્યારે તમને મળી રહેતું હતું, પણ હવે તમે તમારા મોબાઈલમાં પણ આ અભ્યાસક્રમનું રેકોર્ડિંગ કરવું હોય તો તમે કરી શકશો. એટલે એ ફેસિલિટી પણ છે, અમે પણ રેકોર્ડિંગ કરશું, સાથે સાથે તમારી હાજરીનો રેકોર્ડ પણ અમે રાખી શકીશું. એટલે કેટલી વ્યક્તિ, કેટલા તાલીમાર્થીઓ આમાં જોડાઈ શક્યા, પછી વચ્ચેથી લેપ્સ થઈ ગયા અને છેલ્લે સુધી કેટલા હતા, એ ઓટોમેટિકલી આખો રેકોર્ડ છે એ અમારા આ સોફ્ટવેરમાં ઇન્ક્લુડ છે, જેથી કરીને ખાલી હાજરી પુરાવા પૂરતા હાજર થઈ અને પછી જતા રહે તો અમને ખબર પડશે કે કેટલા વાગે આવ્યા, કેટલા વાગે જતા રહ્યા અને કેટલા સમય સુધી લેક્ચરો એટેન્ડ કર્યા. તો આ બધી જ માહિતી અમને મળી રહેશે. જો ખરેખર તમે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવા માંગતા હો તો છેલ્લે સુધી અમારે જોડાયેલા જ રહેજો. તમને ઘણું ઘણું સારું અભ્યાસક્રમ અને એ સિવાયની માહિતી પણ અમે તમને શેર કરતા રહીશું. આ બધા જ કાર્યક્રમની વિગતો અમે આજ સાંજ સુધીમાં તમને મોકલી આપીશું, જેથી કરીને ઝૂમ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લીધેલી હશે તો એ ઝૂમ દ્વારા તમે આવતીકાલથી સરળ રીતે એ લિંક અમે મોકલીશું, એની ઉપર સહેલાઈથી સાવ ક્લિક કરશો એટલે તરત જ તમે મીટિંગની અંદર જોઈન્ટ થઈ શકશો. સાવ સહેલું અને સરળ છે, ખાલી તમારે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એના દ્વારા હવે પછીથી આપણે આવતીકાલથી આપણા લાયસન્સ વર્ઝનમાં આવતીકાલનું બધો જ સિલેબસ છે એના દ્વારા જ ભણાવીશું. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો જાણ કરશો, જેથી કરીને અમે એનું સોલ્યુશન, લગભગ તો પ્રોબ્લેમ આવશે જ નહીં પણ છતાંય એમાં નો જોઈન્ટ થઈ શકો તો આપણી મીરાંબિકા ફેસબુક પેજ છે, મીરાંબિકા યુટ્યુબ ચેનલ છે અને મીરાંબિકા ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના દ્વારા પણ તમે જોડાઈ શકશો. એટલે આવો જ તમારો ઉત્સાહ, જ્યાં સુધી આપણે ઘરે બેસીને અભ્યાસક્રમ કરી રહ્યા છીએ ત્યારે ઘરે બેસીને સરસ રીતે અભ્યાસક્રમ થઈ શકે એ માટે ઉત્સાહ રાખશો તો અમારો પણ ઉત્સાહ વધશે અને આપણે સરસ રીતે આ આપણો અભ્યાસક્રમ ત્રીજા સેમેસ્ટરનો છે એ સારી રીતે
સરળતાથી આપણે પાર કરી શકીશું અને સરસ મજાનું આપણું ટોટલી સિલેબસ છે એ પરીક્ષાલક્ષી કામ છે આપણે પૂર્ણ કરી રહીશું. એટલે મને આશા છે કે આપ બધા છેલ્લે સુધી જોડાઈ રહેશો. વચ્ચે વચ્ચે જે લોકો આમાંથી ગુટલી મારી જાય છે એ ગુટલી મારવાનું બંધ કરી અને છેલ્લે સુધી ભણવામાં ધ્યાન રાખશો તો એ સરસ રીતે આપણે અભ્યાસક્રમ ચલાવીશું અને તમને પણ કંઈક નવું અવનવું મળશે. એટલે મને આશા છે કે આપણે સરસ રીતે આપણો આ સિલેબસ સારી રીતે પૂર્ણ કરી શકીશું. અને ફરી પછી ફરી ફરી વિનંતી કરું છું કે જે લોકો ઇન્સ્ટાગ્રામ ને સોરી ઝૂમ ડાઉનલોડ ન કર્યું હોય તો એ લોકો ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. આજ સાંજ સુધીમાં બધી લિંક મોકલાવી દેશું અને તમે પણ એના દ્વારા આવતીકાલથી ઝૂમ દ્વારા જ આપણે અભ્યાસક્રમ આપણે આગળ ચલાવીશું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે રમાબેન આપ આપનો કાર્યક્રમ છે એ આગળ વધારી શકશો. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. ગુડ આફ્ટરનૂન. કાલે અધ્યયન એટલે શું? આપને મૂકી દઉં ને હવે. ઓ અધ્યયન એટલે ચાલે છે. મારો અવાજ આવે છે? હા આવે છે. હા હા આવે છે. આપણે કાલે અધ્યયન વિશે અભ્યાસ કર્યો કે અધ્યયન કોને કહેવાય. તો વ્યક્તિ જન્મથી મૃત્યુ પર્યંત જે કંઈ શીખે છે, જે અનુભવ અને જે મહાવરા દ્વારા જે કંઈ એને પ્રાપ્ત થાય છે અને જે કંઈ શીખે છે એ બધું જ અધ્યયન, એ બધી જ પ્રક્રિયાને અધ્યયન કહેવાય. અધ્યયન એટલે કે તમને વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને અધ્યયન કહી શકાય. તો આપણે અધ્યયનની કાલે અમુક જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા જોયેલી અને એમાં આપણે એ પણ જોયેલું હતું કે માણસ છે જાગ્રત કે અજાગ્રત કોને પણ અધ્યયન કરે છે, બરોબર ને? એક છે કે પરિપક્વતાના કારણે જે માણસના શારીરિક ફેરફારો થાય છે, માનસિક ફેરફારો થાય છે એને અધ્યયન નહીં કહેવાનું, એને અધ્યયન કહી ન શકાય. પરંતુ અધ્યયન એટલે કે જે તમે કોઈનું નિરીક્ષણ કરો છો, તમારા વર્તનમાં જે કંઈ તમે ફેરફાર લાવો છો, બરોબર, આ બધું છે એ બધું અધ્યયન કહી શકાય. આજે આપણે જોવાનું છે અધ્યયન વિશે તો આપણે અભ્યાસ કર્યો જ છે, બરોબર ને? કે કોને અધ્યયન કહેવાય. પણ અધ્યાપન, અધ્યાપન એટલે શું, બરોબર? તો અધ્યાપન એટલે શીખવું. જે તમે લોકો શીખો છો વિદ્યાર્થીઓને, તમારા બાળકોને, બરોબર, આ બધું અધ્યાપન કહી શકાય. અધ્યયન શબ્દ છે એ અધિ પ્લસ ઈ પરથી ઉતરી અધ્યાપયતિ, સંસ્કૃત ભાષાની જે ધાતુ છે એમાંથી અધ્યયન શબ્દ ઉતરી આવ્યો છે. અધ્યાપયતિ એટલે કે શીખવું અને અધ્યાપનને ઇંગ્લિશમાં ટીચિંગ કહેવામાં આવે છે. ટીચિંગ એટલે કે શિક્ષણ, બરોબર ને? તો આપણે જેને કોઈને શિક્ષણ આપીએ, આપણે કોઈને શીખવીએ, બરોબર, આ બધી જ વસ્તુઓ છે અધ્યાપન કહી શકાય. અન્યને શીખવવામાં મદદરૂપ થવાની કળા, માહિતી પૂરી પાડવાની તથા અધ્યયનને સમૃદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ અને શરતો પૂરી પાડવા જેવી જે બાબતો છે, બરોબર, આ બધી જ બાબતો છે એને અધ્યયન કહી શકાય. હવે હું તમને એક વાત કહું, પેલા જે અધ્યયન, આ બધું જ અધ્યાપન કહી શકાય. જે પેલા જે અધ્યાપનની જે રીત હતી, બરોબર, તો શિક્ષકોએ ચાર વાતો કાંઠે બાંધેલી હતી અધ્યાપન માટેની, બરોબર ને? તો આ જે ચાર બાબતો છે કે ભણાવવાનો અધિકાર માત્ર ને માત્ર શિક્ષકનો જ છે અને શિક્ષક જ ભણાવે, બરોબર. પેલાના જે શિક્ષકો છે ને એને આ બધી વાતો છે પોતાના મનમાં ગાંઠ બાંધેલી હતી કે આવી આવી રીતે ભણાવી શકાય, અથવા તો આ વ્યક્તિ જ ભણાવી શકે. તો ભણાવવાનો અધિકાર માત્ર શિક્ષકનો જ છે અને શિક્ષક જ ભણાવી શકે. એ ઉપરાંત બોલીને ભણાવવાનું અને બોલીને ભણાવવું, બરોબર, બાળકોને એકમાત્ર એ જ પદ્ધતિ એ લોકો સ્વીકારતા હતા. પાઠ્યપુસ્તકમાં જે છે એ જ ભણાવવું, એ સિવાય બહારનું કંઈ ભણાવવાનું આવતું નહીં અને ભણાવવાનું કામ માત્ર ને માત્ર વર્ગખંડમાં જ કરવામાં આવતું, બરોબર ને? તો આ શિક્ષકોએ જે ચાર વાતો ગાંઠે બાંધેલી છે, બરોબર, વિદ્યાર્થી સહજપણે
પણ જો ક્લાસરૂમમાં આગો પાછો થાય બરોબર તો એને ખૂબ જ સજા કરવામાં આવતી અને જે વિષય વસ્તુ છે શિક્ષણની જેટલી વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓ છે ને કંઠસ્થ કરાવતા હતા ત્યારે તો જયારે પહેલાના જમાનાના શિક્ષકની વાત કરીએ તો એ શિક્ષક છે એ સરમુખ અત્યારશાહી પણ અપનાવતા હતા સર્વ સર્વે બધું એ જ અને એ કહે એમ જ કરવાનું વિદ્યાર્થીઓને ત્યારે એક કહેવાય ને કે ધ્રુવપદ પણ હતું કે શોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ બરોબર ને ડર કોઈ શિક્ષક છે બરોબર આ શિક્ષક ડર ન ઉપજાવી શકે તો એ શિક્ષક કહેવાને કે શિક્ષકને લાયક નથી પહેલાના વ્યક્તિઓ એવું સમજતા હતા બરોબર તો આ માન્યતાની સાથે શિક્ષકો અને બધા જ માણસો છે એ જીવતા હતા વિદ્યાર્થીઓ ચૂપચાપ બેસી રહેતા હતા અને જે ચૂપચાપ બેસી રહે બધા જ વિદ્યાર્થીઓ બરોબર એનું જ નામ શિક્ષક બરોબર ને તો શિક્ષકોની જે શિક્ષકનો અવાજ છે બરોબર શિક્ષકોના અવાજથી જ વિદ્યાર્થીઓ છે એ ધ્રુજવા લાગતા હતા અને શાળાનો ઘંટ ત્યારે વિદ્યાર્થીઓ એના મનમાં એટલો બધો ડર હતો સ્કૂલ પ્રત્યે વર્ગખંડ પ્રત્યે શિક્ષકો પ્રત્યે કે ખાલી શાળાનો જો ઘંટ વાગે તો એ ઘંટ છે ઇમરજન્સીના જાહેરનામા જેવો લાગતો હતો તો આવી જ બધી વિચારધારા આવી જ બધું પેલા જે શિક્ષકો છે લોકો છે વિદ્યાર્થીઓ છે એના મનમાં આ વસ્તુ છે ઘર કરી ગયેલી હતી તો આવી જે જડ યાંત્રિક અને અમનોવૈજ્ઞાનિક જે બાબતો છે બરોબર એ શિક્ષણની જે રીતિઓ છે બરોબર આ રીતિઓનો વિરુદ્ધ પેસ્ટોલોજી અને જોન ડ્યુઈ બરોબર અને ગાંધીજી આવા જે કેળવણી શિક્ષકો છે એમણે એમની સામે જે આ બળવો હતો એની સામે બળવો પોકાર્યો આ વસ્તુની સામે બરોબર કે આવું શિક્ષણ ન હોવું જોઈએ શિક્ષક શિક્ષણ તમે આપો તો જોન ડ્યુઈએ કીધું કે શિક્ષક આપો તો એને પ્રોજેક્ટ શિક્ષણ આપો છો તમે તો એને બાળકોને પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપો બરોબર ને અને રવીન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે તમારે શિક્ષણ આપવું હોય બાળકોને તો તમે એને પર્યાવરણની વચમાં બેસી અને પછી શિક્ષણ આપો તો આવી રીતે ગાંધીજી પણ કેળવણીના તત્વ ચિંતક હતા બરોબર ને તો કેળવણીના ચિંતકો તરીકે ગાંધીજીએ પણ એટલું કહેલું છે કે તમારે શિક્ષણ આપવું હોય તો બાળકને બુનિયાદી શિક્ષણ આપો સાર્વત્રિક શિક્ષણ આપો ફરજિયાત શિક્ષણ આપો અને મફત શિક્ષણ આપો બરોબર તો આવી રીતે બધા જ તત્વ ચિંતકોએ પોતાના મતાનુસાર જે કેળવણીના ચિંતકો છે બરોબર એને પોતાની વિચારધારા છે એ જગતની સામે પોતાની વિચારધારા રાખેલી અને આ જ વિચારધારાના ફળ રૂપે કેળવણીના હેતુઓ સિદ્ધાંતો કેળવણીની પદ્ધતિ બરોબર આ બધું છે એ બધી જ વસ્તુમાં અમૂલ્ય એવું પરિવર્તન આવેલું અને આ જે અત્યારે જે પરિવર્તન આવેલું છે બરોબર એને જ આપણે આજે ભણવાનું છે તો અધ્યાપનની સંકલ્પના આપણે જોઈએ તો મેં તમને જેમ કીધું એમ બરોબર અધિ પ્લસ ઈ એટલે કે શીખવું અધિપયતિ એની ઉપરથી અધ્યયન શબ્દ બન્યો છે અને અંગ્રેજીમાં આ શબ્દને ટીચિંગ તરીકે ઓળખવામાં આવે છે બરોબર એની અધ્યયનની જો આપણે વ્યાખ્યા જોઈએ તો સ્કિનર એમ કહે છે કે અધ્યયન બને કેવું તો સ્કિનર અધ્યાપનને અધ્યતા જે પ્રતિપોષણ આત્મ સંતોષ સોરી સ્કિનર અધ્યાપનને અધ્યતા જે પ્રતિપોષણ આત્મ સંશોધનો દ્વારા શીખે છે બરોબર તેને ગોઠવવાની પ્રક્રિયાને ગણાવે છે બેશક અધ્યતા સામાન્ય જીવનમાં અધ્યાપકની ગેરહાજરીમાં સ્વયં શીખે છે પરંતુ શિક્ષક પ્રતિપોષણાત્મક સંશોધનોની એવી ખાસ ગોઠવણી કરે છે જેને પરિણામે અધ્યતા ઝડપથી શીખી શકે છે અને અધ્યતાના વર્તનમાં એવા પરિવર્તનો લાવી શકે છે કે જે સામાન્ય સંજોગોમાં શક્ય બનતા નથી હવે તમે જો તમારે કોઈ પણ વિદ્યાર્થી છે બરોબર સ્કિનર એમ કે છે કે તમે એવું અધ્યયન કરાવો કે બાળક છે બરોબર એ જ્યારે તમારી ગેરહાજરી હોય બરોબર તો એ સ્વયં પણ શીખી શકે અને જ્યારે સ્વયં શીખે છે ત્યારે એના પ્રતિપોષણ રૂપે તમે એવી કંઈક ગોઠવણી કરો કે એનું પરિણામ છે અધ્યતાને ઝડપથી મળે અને ઝડપથી જે અધ્યતા છે એ શીખી શકે અધ્યતાના વર્તનમાં એવું પરિવર્તન આવે અને આ પરિવર્તન સામાન્ય સંજોગોમાં શક્ય ન બને આવું પરિવર્તન જ્યારે કોઈ બાળક છે એ શીખતું હોય બરોબર ને કઈ પણ વસ્તુ તો તમે એને કયો કે ભાઈ પ્રોજેક્ટ પદ્ધતિથી શીખવાનું છે આજે
તમારે આ ટોપિક છે અથવા તો આ જે દાખલો છે અથવા તો કોઈ પણ વસ્તુ તમારે શીખવાડવી છે તો તમે વિદ્યાર્થીને કહો કે ભાઈ આવો આવો આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે તો તમે પ્રોજેક્ટ બનાવીને આવજો બરોબર અને પછી આપણે જોઈશું એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જ્યારે પ્રોજેક્ટ બનાવશે ત્યારે વાંચશે આજુબાજુમાંથી કંઈક એકઠું કરશે અને ત્યાર પછી એ પ્રોજેક્ટ તૈયાર કરીને સ્કૂલે આવશે અને પોતે જે બનાવેલો પ્રોજેક્ટ છે બરોબર એને આત્મસંતોષ થશે પોતે જે બનાવેલો પ્રોજેક્ટ છે એને એટલી ખુશી થશે અને એ પ્રોજેક્ટમાં એટલું ધ્યાન આપેલું હશે કે એ ક્યારેય પણ એનું જ્ઞાન છે ભૂલાતું નથી એટલે કે ચિરંજીવી રહે છે એવી જ રીતે અધ્યાપન એ એવી ક્રિયાઓનો સમુચ્ય છે જે વ્યક્તિએ વ્યક્તિ અને પરિસ્થિતિ પરિસ્થિતિએ ભિન્ન ભિન્ન સ્વરૂપે સંપન્ન થાય છે એટલે અધ્યાપન એ એવી ક્રિયાઓનો સમુચ્ય છે એવી ક્રિયાઓને જોડે છે કે વ્યક્તિએ વ્યક્તિએ અને પરિસ્થિતિ પરિસ્થિતિએ એ અલગ અલગ જોવા મળે છે બરોબર ને દાખલા તરીકે આપણે જો ક્લાસરૂમમાં બાળકો છે બરોબર ક્લાસરૂમમાં બાળકો છે એ બાળકો તમે કોઈ પણ તમારા માટે એ ક્લાસરૂમ નવો છે તમારા માટે વિદ્યાર્થીઓ નવા છે તમે ક્લાસરૂમમાં જાઓ છો ત્યારે તમે જોવો છો કે અમુક બાળકો છે ખૂબ જ ધીમી ગતિએ શીખતા હોય અમુક બાળકો છે ખૂબ જ ઝડપી ગતિએ શીખતા હોય બરોબર તો વ્યક્તિએ વ્યક્તિ પરિસ્થિતિ પરિસ્થિતિ અલગ અલગ વસ્તુ થઈ તો તમારે અધ્યાપન એને એ રીતે કરાવવાનું છે કે કયું બાળક છે ધીમી ગતિ શીખે છે તો એને કઈ રીતે શીખડાવવું આપણે કેટલી સ્પીડમાં શીખડાવવું કેટલું ધીરજથી શીખડાવવું અને કયું બાળક છે એ કેટલી સ્પીડમાં શીખ અને કયું બાળક છે એ કેટલી ઝડપી શીખે છે તો એને આપણે કેટલું ધીરજ આપીએ એને કેટલો સમય આપવો એને આપણે કેવા કામ આપવા કે જેનાથી એ બાળક છે પોતાનું પણ પોતાની જે વિચાર શક્તિ છે એમાં પણ વૃદ્ધિ કરી શકે બરોબર ને જો તમારે લખવી હોય તો એક વ્યાખ્યા આ વ્યાખ્યા જે છે સ્ક્રીન ઉપર આવેલી છે એ તમે લખી શકો છો બીએફ સ્કિનર આ વ્યાખ્યા આપનાર બીએફ સ્કિનર છે લખી છે તમારે લોકોને વ્યાખ્યા હેલો હેલો આવે છે મારું અવાજ બેન મેડમ લખ હા મેડમ ઓકે તો તમે આ વ્યાખ્યા લખી લો પછી એના પછી હું તમને બીજી વ્યાખ્યા પણ લખાવું છું ઓકે મેમ આમાં આનું નામ છે બીએફ સ્કિનર ખાસ યાદ રાખીને લખજો લખાઈ જાય તો કે જોવો બેન બપોરે 38 દેખાય અમો
ગયું મેડમ. લખાઈ ગઈ મેડમ. ઓકે, તો બીજી એક વ્યાખ્યા છે એ લખો. અધ્યાપન અધ્યાપન એ એવી ક્રિયાઓનું એવી ક્રિયાઓનું સમુચ્ય છે સમુચ્ય છે મેડમ પહેલેથી બોલો તો. ઓકે, અધ્યાપન એ એવી ક્રિયાઓનો એવી ક્રિયાઓનો સમુચ્ય છે કે સમુચ્ય છે કે વ્યક્તિએ વ્યક્તિએ બે સરખા એક સરખા શબ્દ આવે તો વચમાં ડેશ કરવાનું ભૂલતા નહીં હો. વ્યક્તિએ વ્યક્તિએ અને પરિસ્થિતિ પરિસ્થિતિએ તે ભિન્ન ભિન્ન રૂપે ભિન્ન ભિન્ન રૂપે સંપન્ન થાય છે સંપન્ન થાય છે. થઈ ગયું? ફરીથી બોલી જાઉં છું. અધ્યાપન એવી ક્રિયાઓનો સમુચ્ય છે કે વ્યક્તિએ વ્યક્તિએ અને પરિસ્થિતિ પરિસ્થિતિએ ભિન્ન ભિન્ન રૂપે સંપન્ન થાય છે. બરાબર? થઈ ગયું? હા મેડમ. આજે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું. ભગવાન બુદ્ધ છે, બરાબર, એક ગામમાં એ પોતે જ્યારે એને જીવનનું સત્ય સમજાણું અને જીવનનો બોધ એને મળ્યો તો એ બોધ લોકોને લોકો સુધી પહોંચાડવા માટે જ્યારે તે ગામે ગામે ભ્રમણ કરવા લાગ્યા વિહાર કરવા લાગ્યા હતા ત્યારે એક ગામમાં એક સ્ત્રી તેના ચરણે પડી ગઈ અને કરગડવા લાગી અને ખૂબ જ રોવા લાગી. ત્યારે એ માતા જે છે એ સ્ત્રી છે, બરાબર, એની ઉપર એને એમ કીધું કે મારી ઉપર રહેમ કરો, હું દુખિયારી છું, એકનો એક લાડક ભાઈ દીકરો છે એ ઈશ્વરે છીનવી લીધો છે, તો આપ મારી ઉપર આપ તો દયાનો સાગર છો અને મેં સાંભળ્યું છે કે તમે જીવનદાતા પણ છો, તો મારા ઉપર દયા કરો અને જીવનનો આધાર એવો મને મારો જે દીકરો છે લાડક ભાઈ છે મને પાછો આપો. બુદ્ધ ભગવાન માતા બેચારી બહુ ખૂબ જ દુખિયારી છે એટલે એને કીધું માતા તારી વેતા હું સમજું છું, તારી ઉપર ઘોર આપત્તિ આવી પડી છે તે પણ હું જાણું છું, પરંતુ એટલે એટલું બોલ્યા ને ત્યાં માતા બોલ્યા કે પરંતુ પરંતુ મારે હું કઈ નથી સમજતી, હું કઈ નથી સાંભળતી પ્રભુ, આપ શક્તિમાન છો, મેં સાંભળ્યું છે કે આપ સૌને દુઃખ દૂર કરો છો, શું આ અગડાનું દુઃખ તમે નહીં દૂર કરો, તો હું તમારા ચરણોમાં માથા પછાડી અને મારા પ્રાણ ભેજી દઉં. ત્યારે ભગવાને કીધું કે ભાઈ જન્મ મરણની એ વાત તો મારા હાથમાં નથી એમ, પણ હું કઈ મદદ કરી શકું તમને તો બોલો. એટલે બુદ્ધ ભગવાન કહે છે કે તમારા દુઃખથી હું પણ દુઃખી છું, મારો અંતરાત્મા તમને મદદ કરવા માટે પ્રેરે છે, હું તમારા પુત્રને સજીવન કરું એક શરતે, હું તમને જે કહું એ તમારે
કરવું પડશે. એટલે માતા કહે તમે જે કહેશો એ હું કરીશ, તમે મને કહો તો હું મારા શરીરનું જે ચામડા છે ચામડામાંથી ચપ્પલ બનાવી તમને પહેરવા આપું, પણ તમે મારા લાડો ભાઈઓ છે મારો દીકરો છે મને પાછો આપું. ત્યારે ભગવાન બુદ્ધ છે એને કહ્યું કે કોઈ વાત નથી માતા, તમે આખા ગામમાંથી એવું એવા ઘરમાંથી મને રાઈના દાણા લઈ આવી આપો કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. ત્યારે એ માતા કે છે વાંધો નહીં હું હમણાં જ થોડી વારમાં આવું છું, કે કોઈ વાંધો નહીં હું અહીંયા જ રાહ જોઉં છું તમારી, હું અહીંયા જઈ નહીં જાવ. આખા ગામમાં ઘરે ઘરે ફરી વળી, પણ એવું એને એક પણ ઘર જોવા ન મળ્યું કે જ્યાં એક પણ મૃત્યુ થયેલું નથી. અને પછી માતા છે એ સમજી ગઈ કે ભગવાન બુદ્ધ છે એ શું કહેવા માંગે છે, એટલે ભગવાન બુદ્ધ પાસે એ ફરીને પાછી ગઈ જ નહીં. એમ એ ભગવાન બુદ્ધ પાસે પાછી ફરીને ન ગઈ કેમ કે એને જ્ઞાન થઈ ગયું હતું. એને ભગવાન બુદ્ધ શું કહેવા માંગતા હતા, શું શીખડાવવા માંગતા હતા કે ભાઈ એવું દુનિયામાં કે એવું જગતમાં કોઈ વ્યક્તિ નથી કે કોઈ અમર થઈ ગયું હોય અથવા તો કોઈનું મૃત્યુ ના થયું હોય, તો આ તો એક સ્વાભાવિક વાત છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ. ભગવાને આ જે સ્ત્રી છે એને શીખડાવ્યું બરોબર ને, તું શીખડાવે છે બરોબર, એને અધ્યાપન કહેવાય કે જે તમને કોઈ પણ તમારી સમસ્યા છે આપણે કહીએ તો અધ્યાપન એટલે વિધિ મદદરૂપ થવાની પ્રક્રિયા બરોબર ને. તો આપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ કોઈ પણ, એને લગતા નથી આવડતું, એને કાવ્યનું ગાન છે ગાન નથી આવડતું, પૂરું રાગમાં લયમાં નથી ગાતા, તો આપણે જે આ શીખડાવવાનું છે જે કાવ્ય શીખડાવવાનું છે જે એને લગતા વાંચતા શીખડાવવાનું છે બરોબર ને, આ જે ક્રિયાઓ છે આ ક્રિયાઓમાં આપણે જો મદદરૂપ થઈ શકીએ તો આને અધ્યાપન થયું કહેવાય. વિદ્યાર્થીઓને માહિતી અને કૌશલ્યો જે છે બરોબર એને આત્મસાત કરવામાં મદદરૂપ થવાની પ્રક્રિયા બરોબર. અધ્યેતાઓને જે કૌશલ્યો જે માહિતી નથી આવડતી બરોબર ને, એને યાદ કરાવવા માટે શું કરવું જોઈએ, એને યાદ કરાવવા માટે જે તમે મદદ કરો છો એને જ અધ્યાપન કહેવાય. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પારસ્પરિક આંતરવિષય જે પ્રક્રિયા થાય છે જે ક્રિયા થાય છે એને અધ્યાપન કહેવાય. અને અધ્યાપક અને અધ્યેતા વચ્ચે ઉદ્ભવતી જે સામાજિક આંતરક્રિયા થાય છે બરોબર, આ સામાજિક આંતરક્રિયાને પણ અધ્યાપન કહી શકાય. તો અધ્યયન એટલે શું, અધ્યાપન એટલે શું એ તો આપણે જોયું બરોબર ને, પરંતુ અધ્યાપનના અમુક જે સૂત્રો છે તો આ સૂત્રો પણ આપણે જોવાના છે કે અને એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે બરોબર ને, 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 3માં અને 5માં. આ અધ્યાપનના સૂત્રો છે ખાસ યાદ રાખવાના છે અને ખાસ મોસ્ટ એમપી છે, પૂછાય જ છે એટલે ખાસ ધ્યાન રાખવું બરોબર. અધ્યાપન સૂત્રો સૂત્રાત્મક ભાષામાં વ્યક્ત થયેલા શિક્ષણના જે સત્યો છે બરોબર, આ સત્યોને અધ્યાપન સૂત્રો કહી શકાય બરોબર ને. ત્યારબાદ ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચાર સમૃદ્ધિ પ્રગટ કરવાની ભાષાકીય રીત એટલે કે સૂત્રો બરોબર, એને સૂત્રો કહી શકાય, અધ્યાપન સૂત્રો કહી શકાય. ત્યારબાદ અનુભવ ચિંતન અને નિરીક્ષણ ની નીપજ, જે તમે અનુભવ કરાવો છો જે ચિંતન કરો છો જે નિરીક્ષણ કરો છો બરોબર ને, એને સૂત્ર અધ્યાપન સૂત્ર કહી શકાય. અને સૂત્રો અને નિયમો નથી, સૂત્રો જે છે બરોબર, સૂત્રો નિયમો નથી કાયદા નથી, કારણ કે સૂત્રોનો પાયો અનુભવ વિચાર અને નિરીક્ષણ કે નિરીક્ષણ છે, પ્રયોગ નથી બરોબર ને. માતા પિતા સમાજ પોતાના બાળકો પાસે અમુક હેતુઓથી હેતુઓની પરિપૂર્તિ કરવા માટે થઈ અને બાળકોને શાળા સ્કૂલે મોકલે છે બરોબર ને, અને આ હેતુઓની પરિપૂર્તિ કરવાની જવાબદારી છે એ જવાબદારી શિક્ષકો અને શાળા પર આવી પડે છે. તો આ જે હેતુઓની પૂર્તિ કરવા માટે શિક્ષક છે એ આ જવાબદારીનું વહન કરે છે અને આ જવાબદારી દ્વારા બાળકોને અધ્યાપન કરાવે છે બરોબર ને.
હવે આપણે જોઈએ અધ્યાપન સૂત્રો. તો અધ્યાપન સૂત્રો જ્ઞાન પરથી અજ્ઞાન અધ્યાપન સૂત્રો સાત અધ્યાપન સૂત્રો છે. આમાંથી કોઈ પણ બે કે કોઈ પણ એક આવી રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરોબર ને? જો પૂછાવું હોય તો પૂછી શકે કે જ્ઞાન પરથી અજ્ઞાત પર જવું એટલે શું, સમજાવું, બરોબર? તો તમારે આ સમજાવવાનું રહેશે, આ કરાવવાનું રહેશે, બરોબર? જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું, સરળ પરથી કઠિન પર જવું, મૃત પરથી અમૃત પર જવું, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, સમગ્ર પરથી અંશ તરફ જવું, પૃથકરણ પરથી સંયોગીકરણ તરફ જવું અને અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. વિદ્યાર્થી મિત્રો, તમારે લખવું હોય તો સાથે સાત પોઈન્ટ લખી લો. સાથે સાત પોઈન્ટ ખૂબ જ મહત્વના છે અને અગત્યના છે. તો ફટાફટ 2 મિનિટમાં આ સૂત્ર સાથે સાત સૂત્ર તમે પહેલા લખી લો. હેલો, હા મેડમ, પીડીએફ મોકલી દે તો અમે એમાંથી લખી લઈએ ને. ઓકે, તો પીડીએફ વાંધો નહીં. તો હા, પીડીએફ એટલે કાલની પીડીએફ ને આજની મોકલી દે તો અમે એમાંથી ને જ લખી લઈએ, તો થોડુંક ટાઈમ મેળે આવી છે. ઓકે, કોઈ વાંધો નહીં. હું આ પીડીએફ છે એ તમારા WhatsApp ગ્રુપ કે એમાં મૂકી દઈશ, બરાબર? તમે જોઈ લેજો. હા હા, ઓકે, હા, થેન્ક યુ. હા, તો જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું કોને કહેવાય? તમારામાંથી કોઈને ખબર છે? મેડમ, આ પીડીએફ ખબર હોય તો કહી શકો છો તમે લોકો. મેડમ, આ પીડીએફ ઝૂમ કરો ને, અમને દેખાતું નથી. આમાં અક્ષર બહુ નાના છે. હવે દેખાય છે? હવે દેખાય છે, પણ પછીની લાઈન પર એક ડોટ પડી જાય છે. હવે તો હોરિઝોન્ટલ કરી દો મોબાઈલ. નથી, મારા મોબાઈલ માં નથી થતું એવું. મેડમ, દેખાય છે સૂત્રો. મેડમ, આડો કરી નાખો. મારા ફોન માં નથી થતો આડું, એટલે હું બોલું છું, તમે લખી લ્યો. જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું પહેલું. હેલો, મારો અવાજ સંભળાય છે? હા બેન, તમે છે ને અમારી પીડીએફ એ જ પ્રકારે તમે ઝૂમ ના કરો, અને બધા સ્ટુડન્ટ છે એના ફોન માં તમે જો પીડીએફ તમને આજે પીડી દેખાય છે ને, તમે હાથ થી પિંચ કરશો ને એટલે ઝૂમ થશે તમારા ફોન માં જ. એટલે મેડમ ની કદાચ એમ જ પીપીટી હોય, નાનું દેખાતું હોય તમને, તો એ તમારા મોબાઈલ માંથી તમે ઝૂમ કરી શકો છો. ઓકે સર, જો દેખાય છે તમારા લોકોને? થાય છે, થાય છે. હા, હેલો. હા મેડમ, લખાઈ ગયું અથવા તો હું તમને પીડીએફ મોકલી દઈશ, બરોબર ને? હા, એટલે શું, તમને તમારામાંથી કોઈ પણ વ્યક્તિને જો થોડું પણ ખબર હોય તો એ કહી શકે છે મને. હેલો, આમાં આવી ગયું છે. બાળક જયારે જન્મે છે, બરોબર, જન્મતાની સાથે ત્યાર પછી અનુભવ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, બાળકની નવી કે અપરિચિત બાબતો શીખે છે બાળક, બરોબર? તો આ જે શીખે, જે બાબતો શીખે છે તે પહેલાનો જે અનુભવ છે એને જ્ઞાન બાબતો, તે પૂર્વ જ્ઞાન કહેવાય, બરોબર ને? આપણે જે વિષયાભિમુખ કરીએ છીએ, યાદ છે ને તમને બધાને? હા મેડમ, જ્ઞાન પરથી અજ્ઞાત પર જે ગયા
એમ કહેવાય. ભાષાનું શિક્ષક છે બરોબર, ભાષાનું શિક્ષક છે એ કોઈ પણ કાવ્ય કે પંક્તિ ભણાવતા હોય બરોબર, આ કાવ્ય કે પંક્તિ નો આધાર લઈ અને આપણે સમાનાર્થ એટલે કે એના જેવી જ નવી વાર્તા કે કાવ્ય શીખવીએ છીએ. તો આ આ થયું જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું બરોબર ને. દાખલા તરીકે તમે નરસિંહ મહેતા નું કોઈ પણ કાવ્ય શીખડાવતા હોય અથવા તો મીરાબાઈ નું કોઈ પણ કાવ્ય શીખડાવતા હોય તો એના એનું જ બીજું કાવ્ય છે એ તમે વિષયભિમુખ તરીકે કરી બરોબર. અને પછી તમે તમારા જે તમારે શીખડાવવાનું છે અથવા તમારે જે બાળકોને જ્ઞાન પીરસવું છે બરોબર એ જ્ઞાન ઉપર તમે લઈ જાઓ છો. તો આને આને કહેવાય જ્ઞાન પરથી અજ્ઞાત પર જવું. તમે તમને આ વસ્તુ ખાસ યાદ રહેશે કેમ કે આ તમે લોકો કરો છો ત્યારે વિષયભિમુખમાં બરોબર ને. એવી જ રીતે ગણિત નો શિક્ષક ઘર વપરાશની જે વસ્તુઓ છે બરોબર, વસ્તુઓનો આકાર પરથી ભૂમિતિના આકારો શીખવે છે. દાખલા તરીકે આપણે વાટકો છે તો ગોળ વાટકો લઈએ બરોબર, તો પછી શીખવે કે ભાઈ આને ગોળ કહેવાય આને આ કહેવાય આને આ કહેવાય. તો આવી રીતે ઘરની નાનું બાળક છે, નાનું બાળક ઘરમાંથી આવી બધી વસ્તુઓ તો જોતું જ હોય એમ, ઘરમાં બધી જ વસ્તુઓનું નિરીક્ષણ કરતું હોય, એ લોકોમાં નિરીક્ષણ જે શક્તિ છે એ ખૂબ હોય બરોબર. તો આવા જ બધા આકારોમાંથી જે તે ભૂમિતિ શીખવે છે. અને ભૂગોળનો શિક્ષક છે બરોબર, તો ભૂગોળનો શિક્ષક છે ગામ કે શહેરની ભૂગોળનું પહેલા તો પૂર્વજ્ઞાન આપે બરોબર, અને પૂર્વજ્ઞાન આપી અને પછી તે રાજ્ય કે જિલ્લા વિશેની ભૂગોળનું જ્ઞાન આપી શકે. તો આ બધું જે જ્ઞાન આપે છે બરોબર એને જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એમ કહેવાય. એવી જ રીતે વિદ્યાર્થીનું જ્ઞાનાત્મક અને એનાથી ફાયદો શું થાય, આપણે જો આપણે જ્ઞાત પરથી અજ્ઞાત પર બાળકને લઈ જાય બરોબર, એને જે નવી કે અપરિચિત જે બાબતો છે એ શીખે અને એ શીખે એ પહેલાનો જે અનુભવો છે બરોબર, એ અનુભવ ઉપરથી આપણે એને જે આપણે શીખડાવવું છે ત્યાં લઈ જઈએ છીએ બરોબર. આ ત્યાં લઈ જઈએ છીએ એના ફાયદા શું થયા બરોબર, તો એના ફાયદા છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક અને સંવેદનાત્મક સ્તર સંબંધ એનો પ્રસ્થાપિત થાય છે, એટલે કે જે એનું જ્ઞાન અને એનું સંવેદનનો જે સ્તર છે બરોબર એ સ્તર છે એ જળવાઈ રહે છે. એ ઉપરાંત નવું જ્ઞાન છે એ શીખવા એને સરળ બને છે, કેમ કે તમે પેલા તો કોઈ પણ એને તમારે એને કઈ પણ વસ્તુ શીખવાડી છે તમારે એને કહેવાય ને કે એટ એટલે કે આઠનો શીખડાવો છે, ઇંગ્લિશનું આઠ શીખડાવો છે, તો તમે પેલા ત્રણ કરતા શીખડાવો પછી ત્રણ ને પાંચ ઊંધું કરતા શીખડાવો પછી બને છે કરાવો. આપણી જે અત્યારે મીટિંગ છે ને એ 5 મિનિટમાં પૂરી થશે, એટલે મીટિંગ જ્યારે એન્ડ થાય એટલે ફરીથી બધા પાછા જોડાઈ જશે. ઓકે હા, તો તમે જ્યારે એને આવું આવી રીતે શીખડાવો છો બાળકને ત્યારે એ બાળક છે એને આ આઠ કરતા આઠ શીખવું ખૂબ જ સરળ પડે છે. એવી રીતે તમે એને ઢ કરતા શીખડાવો તો તમે પેલા ટ શીખડાવો, ટ શીખડાવીને પછી એને ઊંધો કે એને ઉલટાવી નાખો બરોબર, તો ડ થઈ જાય. દ શીખડાવો છો તો ઘ પણ શીખડાવો બરોબર, આવી રીતે પ શીખડાવો છો તો ય પણ શીખડાવી શકો છો. તો આ શીખવું અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું વિદ્યાર્થીઓ માટે સહેલું થઈ જાય છે. આમ જ્ઞાત અને અજ્ઞાત બાબતો વચ્ચે જે સેતુ છે બરોબર, એ સેતુ બાંધવાનું કામ કરવાથી વિદ્યાર્થીઓમાં શીખવાની જે તત્પરતા છે બરોબર, આ તત્પરતા જળવાઈ રહે છે અને આ તત્પરતા વિદ્યાર્થીઓમાં વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રહેતી હોય છે. વિષયની પૂર્વ જાણકારી અને નૂતન જ્ઞાનનો સંયોગ રસ અને રુચિ વધારે છે બરોબર. જે વિષય તમારે શીખડાવો છે એની એ વિષય પહેલાનું જે જ્ઞાન છે બરોબર ને, તો આ જે જ્ઞાન છે એ અને તમે જે નવું જ્ઞાન શીખડાવવા માંગો છો જે કહેવાય ને કે એના માટે તો કઠિન જ છે, એના માટે સરળ નથી. જે આવડે છે એના માટે સરળ છે, જે નથી આવડતું એના માટે સરળ નથી બરોબર ને. તો જે આવડે છે એ અને જે નથી આવડતું એ બંને વચ્ચેનું તમે એક સેતુનું કામ કરો છો અને સંયોગ એવો ઉભો કરો છો કે બાળકમાં રસ અને રુચિ અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જાગૃતિ વધે બરોબર ને. તો આના આટલા આટલા ફાયદા થયા કે આ કે વિદ્યાર્થીઓ છે પોતાના જ્ઞાન તરફ અભિમુખ થઈ શકે છે બરોબર ને. તો જ્ઞાન પરથી અજ્ઞાન પર જવું તો આવી જ રીતે સરળતા સરળ પરથી કઠિન તરફ જવું બરોબર ને, કઠિન એટલે કે સંકલ્પ તરફ જવું. તો
અભ્યાસક્રમમાં જે મુદ્દાઓ ગ્રહણ કરવામાં અભ્યાસક્રમમાં જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી થતી હોય બરાબર તેવી બાબતોને સરળ બાબતો કહેવાય છે અને જ્યારે અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં માનસિક જે પ્રક્રિયા છે બરાબર આ પ્રક્રિયા ની ઊંડી અથવા તો સૂક્ષ્મ થતી હોય ત્યારે એ બાબતોને કઠિન બાબત કહી શકાય છે આમ વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ધ્યાનમાં રાખી અને સરળથી કઠિન બાબતો નક્કી કરવી જોઈએ એટલે કે વિદ્યાર્થીઓની જે શક્તિ મર્યાદા છે બરોબર આ શક્તિ મર્યાદા એનો દ્રષ્ટિકોણ જોવાનો દ્રષ્ટિકોણ છે અને શીખવાની જે રીત છે તો આ સરળ કે કઠિન બાબતો નક્કી કરવી જોઈએ આપણે અને આ બાબતો જે નક્કી કરી અને પછી બાળકો છે એને આપણે જ્ઞાન આપવું જોઈએ શરૂઆતમાં અધ્યાપકે કેવી રીતે જ્ઞાન આપવું શરૂઆતમાં અધ્યાપકે પહેલા તો સરળ જ્ઞાન બાળકને પીરસવું જોઈએ રજૂ કરવું જોઈએ અને જ્યારે બાળક છે એને આત્મવિશ્વાસ પેદા થઈ જાય કે અરે આ તો મને આવડે છે આ તો મને આવડી જશે બરોબર તો આવું જ્યારે અને એનામાં આત્મવિશ્વાસ આવી જાય ત્યાર પછી તમારે જે એને કઠિન બાબત શીખડાવી છે જે એના માટે અઘરી છે બરોબર ને આવી બાબત શીખડાવી હોય તો પહેલા તમારે એનામાં આત્મવિશ્વાસ જગાડવો પડે અને આત્મવિશ્વાસ જ્યારે જાગી જાય ત્યારે તમારે એને જ્ઞાન પીરસવું પડે વિદ્યાર્થીની રુચિ વધે અને શીખવા માટે તત્પર બને છે બરોબર તે ક્રમિક વિકાસ સાધતો સાધતો જટિલ વસ્તુ તરફ આગળ વધે છે બરોબર ને એટલે કે એક કહેવાય ને કે પેલા નાનું છોકરું છે તો એ પાપા પગલા ચાલતા શીખે સીધું દોડતા નથી શીખતું બરોબર ને તો આવી રીતે પણ આપણો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમને આપણે પેલા તો સરળ એવી વસ્તુઓમાં શીખડાવવો પડે અને પછી ક્રમિક રીતે આગળ આગળ પગલા ભરી અને એને જે જટિલ વસ્તુ છે જે ખૂબ મોટી વસ્તુ છે અથવા તો એના માટે શીખવી એને પોતાને અઘરી લાગતી હોય એ વસ્તુ એ શીખી શકે છે દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે જોઈએ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇતિહાસમાં પ્રથમ રાજકર્તાનું આપણે જીવન શીખડાવવું પડે બાળકને કે ભાઈ રાજકર્તા છે આવું આવું જીવન જીવતા હોય અને પછી એની રાજનીતિ આપણે શીખડાવી પડે કે એ આવી રીતે રાજનીતિ રમતા આવી રીતે છે તો એ પોતાનું પોતે રાજ કરી ગયા આટલા વર્ષો કરી ગયા આવી રીતે એને રાજ કર્યું બરોબર ને તો પેલા તો એનું જીવન છે એ